યુએસએ ડેલિગેશને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાત લીધી. યુએસએ ડેલિગેશનને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી. ઝુઓલોજીકલ પાર્ક જંગલ સફારીથી સફરની શરૂઆત કરી આરોગ્ય વન મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત લઈ મહેમાનો મંત્રમુગ્ધ થયા. યુએસએ ડેલિગેશનને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગરની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી વિરાટ સરદાર સાહેબની પ્રતિમાને નિહાળીને અદભુત થતા DPAA યુએસએ પ્રતિનિધિ મંડળ, યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW, MLA એકાઉન્ટિંગ એજન્સી પ્રતિનિધિમંડળના કેવિન ડાલ્ટન, ડોક્ટર વિલિયન બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી વિરાટમય પ્રતિમા ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી જંગલ સફારી આરોગ્ય વન મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળીને મહેમાનોએ ભવ્યતાના દર્શન કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિદ્યાંચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન યુએસયુના ગાઈડ હેમ ભટ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મહેમાનોએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને વિદેશી મહેમાનોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને અદભુત ગણાવીને પ્રતિમાના નિર્માણ કાર્યની પ્રશંસા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર સહિતના વિવિધ પ્રકલ્પો અને પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરતા વિદેશી મહેમાનોએ સુવિધાઓ અને સ્વચ્છતાની પણ નોંધ લીધી હતી. પ્રખ્યાત પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલ ઝુઓલોજીકલ પાર્ક જંગલ સફારીથી પોતાની સફરની શરૂઆત કરી હતી. સુવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં પક્ષીઓના સુમધુર કલરવની ગુંજ અને પ્રાકૃતિક સૌંદર્યને નિહાળી મંત્રમુગ્ધ થતા મહેમાનોએ સફેદ સિંહ, જેગવાર, ભારતીય દીપડો, એશિયાઈ સિંહ, આફ્રિકન જંગલી બિલાડી, ગ્રીન વિંગ્ડ અને ડુંખલ, મકાઉ પોપટ, જળઘોડો, અજગર, સર્પની વિવિધ પ્રજાતિ સહિતના પક્ષી પ્રાણીઓને નિહાળ્યા હતા. મિયાવાકી વનની મુલાકાત સહિત મહેમાનો આરોગ્ય વનમાં ગયા, જ્યાં તેમણે ગાર્ડન ઓફ કલર્સ, ઔષધ માનવ, અલ્બા ગાર્ડન અને એરોમા ગાર્ડનની મુલાકાત લીધી હતી. આરોગ્ય વન સ્થિત આરોગ્ય કાફે ખાતે મહેમાનોએ ખાટી ભીંડી સરબતનો પણ સ્વાદ માણ્યો હતો.